नमस्कार, जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। आज तमने लईने आवी गयो छूं अमदावाद में अने आपणे एक नवा फूडना सफर करवानो छे अने आवी गया छीए आपणे खोखरानी अंदर लालभाई नगर स्ट्रीट कहेवाय। अने अहींया मैं बे तण जणाने यूट्यूबरोने अमदावादनी अंदर पूछेलू के भाई कोल्हापुर मारे महाराष्ट्रनो टेस्ट मिसळनो महाराष्ट्रनो टेस्ट करवो छे तो मारे क्यां जवानुं भाई। तो स्पेशल मैं पहला ट्राई करी छे अने पछी आ वीडियो बनावुं छूं કેમ કે મને ટેસ્ટ પસંદ આવ્યો છે એટલા માટે પ્યોર મહારાષ્ટ્રીયન ટેસ્ટ કરવો હોય તો કોલ્હાપુરી મિસળની અંદર આવવું પડે ને એ આવેલું છે ખોખરાની અંદર લાલભાઈ નગર સ્ટ્રીટ કહેવાય। તમને લોકેશન અને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ। આજના સફરની આપણે શરૂઆત કરવી છે કેમ કે તીખું અને તમતમતું આપણે કોલ્હાપુરી મિસળ ખાવાનું છે। મળીએ આપણે કોલ્હાપુરી મિસળના ઓનર, શું નામ સાહેબ? મારું નામ શૈલેષ શિંદે। ઓકે સાહેબ, તો પહેલાં મને તો અહીંયાનું લોકેશન જણાવી દો, એડ્રેસ। હા, એડ્રેસ લાલભાઈ સેન્ટર 4 રસ્તા નવા ખોખરા પોલીસ સ્ટેશનની પાસે। ઓકે, અને અહીંયા આપણે કેટલી આઈટમ મળે? અહીંયા કોલ્હાપુરી મિસળ પાવ મહારાષ્ટ્રીયન આઈટમ, મિસળ પાવ, ઉસળ પાવ, વડાપાવ આ મહારાષ્ટ્રીયન આઈટમ છે। બાકી બધી જે સાઉથ ઇન્ડિયન છે, સાઉથ ઇન્ડિયનના 35 જાતના ઢોસા અહીંયા બને છે। વાહ! હા, અને પંજાબી છે, કાઠિયાવાડી છે, તમામ પ્રકારનું અહીંયા ઓલ ઇન વન શોપ છે એવું કહો ને। ગ્રાહક અંદર આવે એટલે પાછો બહાર ના જવું જોઈએ, એને વેજ ટોટલ વેજ ફૂડ અહીંયા મળી જાય, ચાઇનીઝ પણ મળે છે। ઓકે, અને આપણું ટાઈમિંગ અહીંયાનું જણાવી દો। હા, ટાઈમિંગ સવારે અમે 8 વાગે સ્ટાર્ટ કરીએ છીએ તો રાત્રે 11 વાગે સુધીનો ટાઈમ હોય છે। સવારે 8 થી 11? 8 થી 11 આખો દિવસ મિસળ પણ મળે? આખો દિવસ મિસળ પણ મળે, અને વચ્ચે 1-2 કલાકનો બ્રેક હોય છે, એ રીતે 5 થી 7 બ્રેક હોય છે। ઓકે, તો આજે અમને કઈ ટ્રાય કરાવશો? તમને જે કોલ્હાપુરી મિસળ કો, વડા મિસળ કો, ઉસળ પાવ કો, વડા પાવ કો, તમને જે ખાવું હોય ફરક શું આવે બધામાં? બધામાં અલગ અલગ ટેસ્ટ મળે તમને। મિસળ પાવ એટલે જો કે અહીંયા અમદાવાદની અંદર તો તમને ભાગ્યે જ જોવા મળે, આ મહારાષ્ટ્રની ઓથેન્ટિક વસ્તુ છે, એટલે આ બધે અમે મહારાષ્ટ્રથી, બનાવટ પણ મહારાષ્ટ્રની છે, મસાલા પણ મહારાષ્ટ્રના છે, એટલે અહીંયા અમે એ ટેસ્ટ આપી શકીએ। તમે પણ મહારાષ્ટ્રના? અમે મૂળ વતની પણ મહારાષ્ટ્રનો છું। બરાબર, તો સ્પેશિયલ તમારે મહારાષ્ટ્રનો ટેસ્ટ કરવો હોય તો કોલ્હાપુર મિસળની અંદર આવવું છે, આવવું જોઈએ। બરાબર, ફરસાણ વગેરે બધું મહારાષ્ટ્રથી આવે છે, બતાવો ને એક બધું અહીંયા મહારાષ્ટ્રથી આવતું નથી। બરાબર, આ પાર્સલ બધા એના જ છે? આ પાર્સલ બધું આ ફરસાણ છે। હા, જો આ ગણેશ મિસળ છે, ગણેશ ફરસાણ સ્પેશિયલ મિસળનું, સ્પેશિયલ મિસળ મિસળનું ફરસાણ છે, આ અહીંયા અમદાવાદમાં મળતું પણ નથી, આ મહારાષ્ટ્રથી આવે છે। ઓકે, ગણેશ ફરસાણ તો સ્પેશિયલ તમારું મિસળ જ ખવરાવો હવે તો? બિલકુલ। ઓકે, અને મહારાષ્ટ્રનો ટેસ્ટ અમને પણ ખ્યાલ આવે, કેમ કે હું અમદાવાદની અંદર 2 દિવસથી છું, ઘણાને પૂછતો હતો કે ભાઈ પ્યોર કોલ્હાપુર કે મહારાષ્ટ્રનો ટેસ્ટ લેવો હોય તો ક્યાં જવું પડે? અમદાવાદમાં આ એક જ જગ્યાએ મળે છે, પ્યોર મહારાષ્ટ્રનો ટેસ્ટ તમને મળશે। બીજી જગ્યાએ ઉસળપાવ બધું મળતું હોય છે, પણ ખાટું મીઠું ને ચટણી બધું નાખીને આપતા હોય, પણ તીખું અને તમતમતું તમારે ખાવું હોય, મહારાષ્ટ્રનો ટેસ્ટ લેવો હોય તો આ કોલ્હાપુરી મિસળ પાવ ખાવું પડે। ઓકે, એક પ્લેટ લગાવો અમારામાં, લગાવી દઈએ। કોલ્હાપુરીના કસ્ટમર છે સાહેબ, ક્યાં નામ હે સર આપકા? સચિન। સચિન સર, તો એ કોલ્હાપુરી મિસળ આપ ખા રહે હો, ક્યા હે? યે મહારાષ્ટ્ર કા લોકલ ડિશ હૈ। જો આપકો કોલ્હાપુરી નામ સે માલૂમ પડેગા, મિસળ કા અલગ અલગ વેરાયટી રહેતા હૈ, તો એ કોલ્હાપુર કા રિજનલ ડિશ હૈ, જે ઇકડે અહમદાબાદ મધ્ય એની ચાલુ કેલેલી હે, તરી મિસળ ખાણેસાઠી મી ઇથે આલેલો। મેં તો નહીં સમજ રહા હું મરાઠી મેં, આ
आप बोल रहे हो मराठी में जो टेस्ट के हिसाब से ही बता रहे हो। तो ये जो मिसल का टेस्ट है उसके लिए ये मैं यहाँ पे आया हूँ। तो खाने के बाद ऐसा मालूम पड़ता है कि आप अहमदाबाद में नहीं बैठे हो, आप कोल्हापुर में बैठे हो। तो आप भी महाराष्ट्र से ही हो? मैं भी महाराष्ट्र से। क्या बात है सर। तो प्योर कोल्हापुर का टेस्ट, महाराष्ट्र का टेस्ट लेना हो तो यहाँ पर आना ही होगा, ऐसा लग रहा है। मैं कोल्हापुर में बैठा हूँ। हाँ बराबर। तो दूसरे लोग भी आ सकते हैं कि महाराष्ट्र का जो टेस्ट लेना चाहते हैं जो आते हैं जरूर अहमदाबाद में, जिनको खाने का टेस्ट चाहिए मिसल और ऑथेंटिक महाराष्ट्र, वो यहाँ पे आके एंजॉय कर सकते हैं। ओके थैंक यू सर। थैंक यू। हवे एक प्लेट लगाओ, कई रीतनू हवे साहब थोड़ू जो आ एक स्पेशल महाराष्ट्र नु फरसाण छे जे आपणे हमणा बतायुं, हमणा बतायुं फरसाण छे बराबर। धाणा, धाणा डुंगरी, लींबु, आ जे आ मठ आवे छे आ स्पेशल मठ महाराष्ट्र ना होय छे, जे फक्त ने फक्त मिसळ बनाववा माटे ज उपयोग मां आवे छे बराबर। સાથે લસણની ચટણી, ઓકે, સાથે વધારે તીખું લાગે તો એ સાથે આ તીખાનું મારણ દહીં, દહીં, આ દહીં વડું, દહીં વડું બરાબર વાપરજો। અને આ પાઉં, આ પાઉં આપણી પ્લેટ બની ગઈ, એક મિનિટ અધૂરું છે। અને પાપડ પણ, હા તમારી પ્લેટ બની ગઈ। હા સાહેબ કેટલાની પ્લેટ આવે? 80 રૂપિયાની પ્લેટ આવે। આ બધું આવી જાય? બધું આવી જાય। અને આ ઉપરથી આ શું કહેવાય, એને ગ્રેવી કે? આ ગ્રેવી કહેવાય, બરાબર સબ્જી છે। આ ઉપરથી તરી નાખી? હા તરી નાખી। આ તમારી ડીશ તૈયાર થઈ ગઈ બરાબર। પછી આ જોઈએ વધારે તો રસો આપીએ, સાથે સેમ્પલ આપી દઈએ છીએ જેટલું ખાવું એટલું। વાહ ભાઈ વાહ। સવાણું ને મઠ ને એવું જોઈએ તો સાહેબ? એ ચવાણું અને મઠ જોઈએ તો એ એક્સ્ટ્રા તમારે ચાર્જ આપવું પડે બરાબર। એના કેટલા થાય? એક પ્લેટ લઈએ સવાણાની? ચવાણા 10 રૂપિયાનું, 10 રૂપિયા, અને મઠ, મઠ પણ 10 રૂપિયા। ઓકે આ પ્લેટ આપણી બની ગઈ? આ પ્લેટ બની ગઈ તમારે, આવો તમે। મિત્રો આપણું ગરમા ગરમ મિસળ પાઉં પ્યોર મહારાષ્ટ્રીયન ટેસ્ટ સાથે બની ગયું છે, એકદમ ગરમા ગરમ જોરદાર। જુઓ તમે અહીંયા, હા જુઓ તમે જે સવાણું છે ને સાહેબ, એ મહારાષ્ટ્રથી સ્પેશિયલ ઓર્ડર કરે છે, બે પાઉં, એક પાપડ, દહીંવડા, ચટણી અને મઠ। હવે આજે આ લોકો સબ્જી કહે છે પણ હું આને રસો કે ગ્રેવી કહી શકો તમે, તો આ જોઈએ ને એટલું અનલિમિટેડ છે સાહેબ। અને મહારાષ્ટ્રનો ટેસ્ટ કરવો હોય ને અમદાવાદની અંદર પ્યોર, તો તમારે અહીંયા આવવું પડશે। જો આ રીતે એડ કરી દેવાનું, થોડુંક ઉપરથી લીંબુ આ રીતે થોડુંક એડ કરી દેવાનું બરાબર, અને થોડુંક તીખું ને સ્પાઇસી કરવું હોય તો આપણે આ લસણવાળી ચટણી અલગથી આપી છે। તો આ રીતે બાલટી ભરી ભરીને જેટલી સબ્જી પીવી હોય ને, આ લોકો સબ્જી કહે છે આપણે ગ્રેવી કહીએ ને। પાંવ જુઓ એકદમ સોફ્ટ નરમ, તમતમતું મસ્ત મજાના મહારાષ્ટ્રીયન ટેસ્ટ સાથે જોરદાર મિસળ પાઉં છે, એક નંબર। અને જે સ્પાઇસી લવર છે મહારાષ્ટ્રનું, જો કે મિસળ ભાવતું હોય એ સ્પાઇસી લવર જ હોય, એના માટે સ્પેશિયલ આઈટમ છે આ। વાહ
મસ્ત મજાનો ટેસ્ટ છે. મળે છે તો અહીંયા ઘણી આઈટમ, પણ આપણે સ્પેશિયલ એમની મિસળ પાવ જ હાઈલાઇટ કરવા આવ્યા છીએ સાહેબ. કેમ કે અહીંયાનું નામ સાંભળ્યું હતું, જો થોડુંક સ્પાઇસી લાગે ને, મને તો લાગ્યું છે, તમને લાગે તો આ રીતે મીઠું કે મીઠાઈ જેને કહેવાય એવી દહીંવડા આપેલા છે. મસ્ત મજાના દહીંવડા છે, તીખું છે ને ગરમા ગરમ છે એટલે બહુ મોજ પડી જવું છે. અને જે સ્પાઇસી લવર હોય, મહારાષ્ટ્ર ફૂડના લવર હોય, એના માટે ખાસ અહીંયા કોલ્હાપુરી મિસળ પાઉં. મસ્ત મજાનું મિસળ પાઉં છે સાહેબ, ટેસ્ટ કરવા માટે આવી જજો. તમને મોબાઈલ નંબર અને અહીંયાનું લોકેશન પ્રોવાઈડ કરી દઈશ. અવનવા સ્થળના વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો. ત્યાં સુધી ખાઓ પીઓ અને મોજ કરો મારા વાલા. મળીએ નવા વિડીયોમાં નવા લોકેશન સાથે. જય હિન્દ, જય ભારત.